મિત્રો નમસ્કાર, જડેશ ટીમ અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું જ્યોતિષ આચાર્ય પ્રશાંત ત્રિવેદી. વાત કરીશું આજના દિવસે 19/7/2020 અને રવિવારના દિવસે આપની ખાસ રજૂઆતની અંદર મિત્રો આપની આજ વિશે વાત કરીએ. રાશિ ભવિષ્યની પ્રથમ રાશિ કહેતા મેષ રાશિની, તો મેષ રાશિના જાતકોએ આજના દિવસે ભાવનાત્મક કાર્યોમાં નિર્ણય લેવાનું ટાળો. આજે તમારા કાર્ય સાથે સાર્થક થવું જોઈએ, ચર્ચામાં આવો નહીં. પ્રતિકૂળ પરિસ્થિતિની અંદર સામનો કરી શકો તેવી તમે પરિસ્થિતિ ઉપર ઊભી કરો. બાળકો ખૂબ પ્રગતિ કરશે, તેમનું વર્તન તેમના શિક્ષણ પ્રગતિથી ખૂબ આપ સંતુષ્ટ છો, તો તમારા પ્રિયજનોની નિકટતા વધશે. આજના દિવસને સુધારવા ગુલાબી વસ્ત્રો ધારણ કરી શકો છો. આજે વાત કરીશું વૃષભ રાશિની. કોઈ પણ ધાર્મિક માંગલિક કાર્યમાં જવાનું આજના દિવસે થશે. નસીબ કરતાં કર્મ પર વિશ્વાસ વધારે રાખો. તમારા કાર્યની અંદર ચોક્કસ તમને આજના દિવસે આર્થિક સુખ સારું મળશે. નવા શેરબજારમાં પૈસા લગાવવા માટે આજના દિવસે સારું છે. વેચાણમાં લાભ થશે. ભાગીદારીમાં કોઈ નવો પ્રોજેક્ટ શરૂ કરવા માગતો હોય તો આજનો દિવસ સારો છે. અચાનક સારા સમાચારની પ્રાપ્તિ થશે. આજના દિવસે મંગળ બનાવવા માટે પીળા વસ્ત્રો ધારણ કરો. વાત કરીશું મિથુન રાશિની. આજે શત્રુઓ અને સ્પર્ધાત્મકોના કારણે મુશ્કેલીઓ વધશે. ઉચ્ચ અધિકારીઓ સાથે આજના દિવસે વિવાદોને ટાળો. પરિવારમાં પરસ્પર સંતુલન અને સંતુલનને મજબૂત બનાવો. એકબીજાની સહાયથી કુટુંબ સમૃદ્ધિ પ્રાપ્ત કરો. એકબીજા પ્રત્યે આદર રાખો. આવકના સ્ત્રોતોમાં ચોક્કસ વિકાસ થશે. પ્રશંસાથી આત્મવિશ્વાસ વધશે. મિત્રો આજના દિવસને મંગળ બનાવવા માટે આપ લીલા વસ્ત્રો ધારણ કરી શકો છો. વાત કરીશું કર્ક રાશિ. આજે તમે કોઈ શોપિંગ કરવા ઈચ્છતા હોય, સરસ ડ્રેસ લેવા ઈચ્છતા હોય તો સ્ત્રીઓ માટે આજના દિવસે તે ખરીદી કરી શકાય એમ છે. નવી વ્યવસાય તથા યોજના ઉપર આજના દિવસે ધ્યાન રાખો. વ્યવસાય સાથે નવું કોઈ પણ કાર્ય ચોક્કસ રીતે તમારા જીવનમાં લાભ રહેશે. ચોક્કસ આજના દિવસે મુશ્કેલીઓ સામે લડવું પડશે. આગળ વધો, નહીં તો આગળ વધશો તો જીવનની અંદર સંઘર્ષો અને મુશ્કેલીઓ દૂર થશે. અધિકારીઓ સાથે આજના દિવસે આપના સંબંધો મજબૂત બનશે. આત્મવિશ્વાસના અભાવના કારણે નિર્ણય લેવામાં અચકાશો. મિત્રો આજના દિવસને મંગળ બનાવવા માટે આપ પીળા વસ્ત્રો ધારણ કરી શકો છો. વાત કરીશું સિંહ રાશિની. આજે તમારા સંબંધો નજીક આવશે. બાળકોને થોડી આઝાદી મળશે. લાભની તકો નવી મળશે. દિવસભર ચપળતાથી ભરેલો આજના દિવસે તમારું કાર્ય રહેશે. પરંતુ તેમ છતાં તમારે તમારા ખોરાક પર ધ્યાન રાખવાની જરૂર છે. વાસી અને ભારે ખોરાકથી દૂર રહો. જીવનસાથી સાથે નિત્યક્રમ તેમજ તમારા જીવનસાથીને એકાંત લાગતો હોય તો તેમના જોડે સમયને પ્રસાર કરો. દિવસ દરમિયાન લાભની અનેક તકો મળશે. આજના દિવસને વિશેષ બનાવવા માટે આપ લાલ વસ્ત્રો ધારણ કરો. વાત કરીશું કન્યા રાશિની. સંબંધીઓની નિકટતાના લીધે મનમાં દુઃખ પણ વધશે અને થોડી ચિંતા પણ રહેશે. પણ મિત્રો રોકાણના કિસ્સામાં પણ આજના દિવસે આપ જોખમ લેવા ઈચ્છતા હો તો લેજો. અટકેલા કાર્યને પૂર્ણ કરવામાં ચોક્કસ આપ સમર્થ રહેશો. સંતાન તરફથી તમને ખુશી મળશે. તમે એક કરતાં વધારે સ્ત્રોતથી આવક મેળવી શકો છો. નોકરીમાં સ્થળાંતરની શક્યતાઓ વધશે. વિદ્યાર્થીઓએ શિક્ષણમાં સંપૂર્ણ રસ લેવાની જરૂર છે. આજના દિવસને મધુર બનાવવા લાઇટ વસ્ત્રો ધારણ કરો. વાત કરીશું તુલા રાશિની. આજે તમારે ભાઈ અને બહેન સાથે સારા સંબંધો જાળવવા જોઈએ. કોઈ વાદ વિવાદ ઊભો ના થાય તેની ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. ભાઈ બહેનોની સહાયથી આગળ વધી શકશો. અચાનક વાતચીત અથવા ફોન કોલ પછી તમને ખુશ થઈ શકો છો. આ ખુશીમાં તમને કોઈ પડકાર અથવા નવી તક મળી શકે છે. વિદ્યાર્થીઓ અભ્યાસ કરવાની જરૂર છે. મન આજના દિવસે મૂંઝવણ પામશે. સર્જનાત્મક કાર્યો તમારા જીવનમાં પુરસ્કાર પ્રાપ્ત કરાવશે. મિત્રો આજના દિવસને વિશેષ બનાવવા માટે આપ કેસરી વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું વૃશ્ચિક રાશિની. આજે ધંધો અને વ્યવસાય સાથે તમારા જીવનમાં અનેક લાભો સારા મળશે. પૈસા રોકાણ કરવા ઈચ્છતા વ્યક્તિઓ આજના દિવસે સારો દિવસ છે. લવ મેરેજ માટે પ્રયત્નશીલ લોકોએ આજના દિવસે મહેનત કરવી પડશે, કારણ કે તમને અનેક અવરોધો પ્રાપ્ત થઈ શકે છે. ગણેશજીની પૂજા કરવાની જરૂર છે. તમામ પ્રકારના આજના દિવસે વિઘ્નો ટળશે. મિત્રો આજના દિવસને પ્રતિકૂળ બનાવવા માટે આપે પિંક વસ્ત્રો ધારણ કરવાની જરૂર છે. વાત કરીશું ધનરાશિની. નોકરી વ્યવસાય ઘરના કોઈ પણ કાર્યની અંદર નુકસાન ના પહોંચે તેની ખાસ કાળજી લેજો. વિચારશીલ કામો સમયસર પૂર્ણ થઈ શકે છે. પારિવારિક જીવન ઉતાર ચઢાવ આવી શકે છે. કેટલીક મુશ્કેલીઓ આજના દિવસે અવરોધોનો સામનો કરવો એ આપણી જીવનની ફરજ છે, માટે ચિંતા કરવાની જરૂર નથી. ધંધામાં વ્યસ્તતા વધી શકે છે. ઉતાવળથી નિર્ણય લેવો નહીં. કાર્યસ્થળ ઉપર તકરાર થઈ શકે છે. મિત્રો આજના દિવસને દિવ્ય બનાવવા માટે આપ શક્ય હોય તો જાંબલી વસ્ત્રો ધારણ કરો. વાત કરીશું મકર રાશિની. મહિલાઓએ તેમના રહસ્યો દરેક સાથે શેર ના કરવા જોઈએ. કૌટુંબિક પ્રતિષ્ઠા વધશે. ક્ષેત્રમાં
દરેક કાર્યમાં પોતાના ક્ષેત્રમાં વરિષ્ઠ અધિકારીઓ સાથે સહયોગ મળશે। આ સિવાય ક્ષેત્રમાં ઈચ્છિત પ્રગતિની પણ સંભાવના છે। તમે સખત મહેનત કરશો જેના કારણે તમે અમારા પરિવારમાં ઓછો સમય આપી શકો છો। પરિવારના સભ્યો સાથે ફરિયાદ કરી શકો છો। મિત્રો પણ ફરિયાદ એવી જો હોવી જોઈએ કે જીવનની અંદર કુટુંબ સાથે યોગ્ય હોય। મિત્રો આજના દિવસને આપ સરસ બનાવવા માટે અહીંયા મોરપીછું વસ્ત્રો ધારણ કરો। વાત કરીશું કુંભ રાશિની, તો કુંભ રાશિના જાતકોએ આજના દિવસે તમારા કામ અને ગંભીર ધ્યાન આપી શકો છો। પિતાની સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી શકો છો, તેથી કરીને તમે સંભાળ લેવી જરૂર છે। વાહન જાળવણી પાછળ ખર્ચ વધશે, પાડોશીઓ સાથે સાવચેત રહો, નહીં તો સમસ્યા ઊભી થઈ શકે છે। લાંબા સમયથી ચાલતી લાંબી સમસ્યાનો અંત આવશે, તમારા કામની પ્રશંસા થશે। મિત્રો આજના દિવસને આપ સફળ બનાવવા માટે શક્ય હોય તો આપ ક્રીમ વસ્ત્રો ધારણ કરો। વાત કરીશું મીન રાશિની, આજે સામાજિક પ્રવૃત્તિમાં સક્રિય ભાગ લઈને સમસ્યાઓનો હલ થશે, મિશ્રિત પરિણામો આવશે। જૂના મિત્રો સ્વજનોની સહાયથી તમે તમારા દરેક કાર્ય પૂર્ણ કરી શકશો। નાણાકીય લાભ સારો રહેશે, પ્રયત્નો કરવા જરૂરી છે। ઉત્તેજનાનું કારણ અને ઉત્તેજનાનું વાતાવરણ સારું રહેશે। મહત્વના કાર્યો દરેક કાર્યની અંદર સારી સફળતા પણ મળશે। મિત્રો આજના દિવસને આપ દિવ્ય બનાવવા માટે શક્ય હોય તો અહીંયા કોઈ લાઇટ વસ્ત્રો ધારણ કરો તો સારું રહેશે। મિત્રો મિશ્રાશિથી મીન રાશિના જાતકોને આજના દિવસે મેં રાશિ ભવિષ્ય કહ્યું, વધુમાં વધુ ZS TV ચેનલ સબસ્ક્રાઈબ કરો। આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા નિહાળો આપની આજ વિષય। અસ્તુ શ્રી ઓમ નમઃ શિવાય। We'll be right back.